શારદા, આજ તો ખૂબ મજા પડી ગઈ. તારા હાથના બટાકા પૌવા જે લગન કરીને તું આવી ને એ ટેસ્ટ આજે પણ એનો એ ટેસ્ટ છે. અરે બસ, તું સવારમાં ઉઠીને મને આમ બટાકા પૌવાની સુગંધ આવતી હોય ને તો મને રહેવાતું નથી પછી. એમ વર્ષો જૂની એક ને એક ટેવ જે છે ને એની, એટલે એ વખાણ કરજો. હકીકત મને વખાણ નથી કરતો, એક નું એક ખબર કરે છે ને, મને આમ થકવી નાખ્યું એને. થાકી ગયા છે મારાથી, એટલે બહાર ખવડાવવા લઈ જાવ. બિલ ભલે નહીં આપે, તારો બાપ હજી છે ને, તારે જે જોઈએ ને તે અપાઈ દેવા તૈયાર છે. ના ના પપ્પા, તમે તો મને પહેલેથી જ બધું આપ્યું છે. જોયું? હે ભગવાન, થોબન થોબન. સર પપ્પા, મને કોલેજ જવાનું લેટ થાય છે, હું નીકળું છું. મને 500 રૂપિયા આપો ને પપ્પા. જોયું ને, ડિમાન્ડ આવશે જ. અરે એમ તે કાઈ હોતા હોય 500 રૂપિયા ત્યાં ક્યાં મોટી વાત છે. ખબર આલે તો તું તારે દોસ્તારોને ખવડાય, આનંદ કર, ફરવા જા, ચોકલેટ ખા, તને ભાવતી વસ્તુ હોય. છોકરી મારી તો ખરી જ ને, અને બાપ ને વાલી દીકરી વધારે હોય. નસીબદાર છું ભાઈ, નસીબદાર. દીકરી છે મારે. હવે જાઓ, જલ્દી તૈયાર થઈ જાઓ, આપણે મંદિરે જઈએ. હા, એ વાત સાચી. નકર ઓલો પર કાનો ઉઠી જાય. હા તો જોયું કેવો છે બાપ દીકરીનો પ્રેમ. અને પછી આવી દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે સૌથી વધારે રડે બાપ, કારણ કે બધાની સામે તો આંસુ પાડી ન શકે, એટલે બિચારો એકલો એકલો રડે. સાચે હું નસીબદાર છું મારી દીકરી માટે પણ અને એના પપ્પા માટે પણ. હાય, કેમ એટલી બધી લેટ? અરે ઘરેથી કોલેજનો ટાઈમ થાય તો નીકળું ને, અને જો એમ જ નીકળી જાઉં વહેલી તો પછી મમ્મી ડાઉટ કરે એટલે. અરે તો ઘરેથી થોડીક વહેલી નીકળતી હો. અરે મેં કીધું ને પછી મમ્મીને ડાઉટ જાય, એમાં પાછી આણે વાર લગાવી, એને લેટ કરી એટલે સોરી. અરે ગાંડી, તને ખબર તો છે જ્યાં સુધી હું તારું ફેસ ના જોઉં ત્યાં સુધી મારી સારી મોર્નિંગ નથી થતી. ઓહ, તું તો બહુ લવ કરે છે ને એને. એક કામ કર, તું એને છે ને તારા ઘરે જ લઈ જા, એટલે રોજ જે સવારે જાગીને એનું ફેસ જોઈ લેવાનું, એટલે તારી રોજ જે મોર્નિંગ સારી જાય. વાત તારી સાચી છે સિયા. શું કેવું તારું, ક્યારે આવું છે મારા ઘરે તારે? હું તો રેડી જ છું, તું ઘરે વાત કર એટલે હું આવી. હાય બ્રો અંકિત. હાય વિકી, કેમ છો? બસ મજા. શું અહીંયા? બસ એમ જ ઊભા છીએ. મીટ માય ગર્લફ્રેન્ડ. હાય. હાય હેની, આ વિકી છે મારો ફ્રેન્ડ. હાય. હાય. આ સિયા, હેનીની ફ્રેન્ડ. મારી સાથે બહુ સારી સેલરી મળશે તને. ના યાર, રહેવા દે ને,
આજે જોબ ચાલી રહી છે, શાંતિથી ચાલુ છે. તને સાચું કહું છું, તું મારી સાથે આવી જા, આપણે બંને જોડે હશું ને તો બહુ મજા આવશે અને બહુ બધી મસ્તી કરીશું. ક્યાં સુધી તું આ 15,000 રૂપિયાની સેલરીમાં પડ્યો રહીશ? કંઈક લાંબુ વિચાર મારી જેમ, નહીં તો તું આમનું પડ્યો રહીશ. શું કેવું તમારું? હા, હું પણ એમને એ જ કહું છું કે કોઈ સારી જોબ શોધો તો મારા ઘરવાળા લગ્ન માટે માનશે, નહીતર આમને આમ કરશે તો કેવી રીતના માનશે? આજે મારી જોબ બહુ સારી છે અને હું પણ સારી સેલરી છે ત્યારે, મારી 50,000ની આજુબાજુ સેલરી છે મારી. અંકિતને એ જ કહું છું, મારી સાથે ચાલો આવો, તમે સપોર્ટ આપો તો વાત થઈ જાય. હા, રાઈટ કહી છે. ઓકે, તો ચાલ હું વિચારું. તો રાતે આપણે મળીએ. યા, પાક્કું, શ્યોર. અને એમને સાથે લઈને આવવાનું ભૂલતો નહીં હો? ના ના, પાક્કું પાક્કું, શ્યોર છે. એ તો હું જા જાઉં ને ત્યાં એ મારી સાથે જશે. એવું છે? હા, બહુ ક્યુટ છે. થેન્ક યુ, સાચવીને રાખજે. હા, ચલો બાય. હા, વાહ, કેવી જબરજસ્ત ફટાકડી છે. આ તરબૂચને તો હું જ ચાખીશ અને ચાખીને જ રહીશ. મજા આવી ગઈ જોઈને. હા, દિલ ખુશ થઈ ગયું. તમે અહીંયા? હા હા. કેમ, આજે તમારા મતલબ પ્રેમી એવા મારા ફ્રેન્ડ છે નહીં તમારી સાથે? જો ને યાર, મને 2 વાગ્યાનું કહ્યું અને અત્યારે 4 વાગ્યા છે તો પણ એ આવ્યા જ નથી. પ્રોમિસ આપી અને પછી આવું કરે છે. ખોટી વાત છે યાર, આવું કોઈ કરતા હશે? પોતાની ગર્લફ્રેન્ડને રાહ થોડી જોવડાવાય. અને જો મારી ગર્લફ્રેન્ડ હોય ને તો હું એને જરા પણ રાહ ન જોવડાવું. એને જે સમય આપ્યો ને એ સમય કરતાં પહેલાં પહોંચી જાઉં. પણ શું કરું, તમે મારી ગર્લફ્રેન્ડ નથી ને. શું તમને ખરેખર મારો ફ્રેન્ડ ગમે છે? શું તમે ખરેખર મારા ફ્રેન્ડને સાચો લવ કરો છો? સાચો લવ તો નથી કરતી, એના અને મારા વિચારો બહુ જ અલગ છે. પણ હવે ડેસ્ટિનીમાં જે છે તે છે, ચાલ્યા કરે. એમ ન ચાલ્યા કરે, લાઈફ એકવાર મળે છે એને મોજ મસ્તીથી માણી લેવી પડે. વગર તો પછી જવાની છે, જવાની ચાલી જશે તો પછી બુઢાપો છે. તમે જ વિચાર કરો કે તમારા ફ્રેન્ડની જગ્યાએ જો હું તમને પસંદ હોઉં તો મારો હાથ થાંભી શકો ખરા? વિચારવા જેવી વાત નથી. આપણે ખુશ રહેશું અને બહુ મોજ મસ્તી કરશું. હા, એકચ્યુઅલી મેં પણ તમને તે દિવસે ફર્સ્ટ ટાઈમ જોયા ને ત્યારે મને પણ એવું લાગ્યું જ. પણ હું મારા બંધનમાં બંધાયેલી હતી, પણ હવે હું એવું નહીં વિચારું. તો હવે તમે આ બંધનને તોડી નાખો અને મારી સાથે તમે જીવનભરનો સાથ નિભાવી લો. કે રંગો
બોલ, તમને કોલ કરીને તો અર્જન્ટ કેમ અહીંયા બોલાવ્યો? મારે તને એક વાત કરવી છે. તું તારા દિલ પર પથ્થર રાખીને મારી વાત સાંભળ. તારી ગર્લફ્રેન્ડ છે ને, તને એવું લાગે છે ને કે તને લવ કરે છે, બટ એવું નથી. તારી ગર્લફ્રેન્ડ તારી સાથે દગો કરી રહી છે. હા, મેં એને હમણાં જ ગાર્ડનમાં જઈ, અને એની સાથે બીજું કોઈ નહીં, તારો ફ્રેન્ડ છે ને પેલો વિકી, એ જ હતો. એકદમ આમ ચીપકીને બે ઊભેલા હતા. હું મારી આંખે જોઈને આવી છું. મારો ફ્રેન્ડ વિકી? હા. સિયા, હું કોઈ દિવસ ન માનું. આ તારી કાંઈ કોઈ ચાલ છે આમાં? મારી ચાલ? હું શું કામ ને આવી ચાલ ચાલું? હું વિશ્વાસ ન કરું કે મારો ફ્રેન્ડ મારી સાથે આવું કરે. હું કોઈ દિવસ ના માનું. એવું છે ને, તું નથી માનતો ને? ચાલ તો હું તને બતાવું. તારી આંખે જઈશ ને ત્યારે તું બિલીવ કરીશ. ચાલ ચાલ બતાવું. તું નહીં સમજી શકે ભાઈ, આ છે ને તારા લાયક જ નથી. બરોબર પૂછે ને ક્યારેક, તું પૂછી જો કે મારા લાયક છે તારા લાયક નથી. શું છે આ બધું? તને શરમ ન આવી? પ્રેમ કરે છે, મને પ્રેમ કરે છે, અને હું એને પ્રેમ કરું છું. એ વાત તું આને મોઢે સાંભળવા માંગે છે તો કહી દે. હા, હું આને પ્રેમ કરું છું અને એ મારી સાથે જ રહેશે. તો કે બસ, એક મિત્ર થઈને તે મિત્રની પીઠ પર ખંજર માર્યું છે. મિત્ર થઈને તે મારી પ્રેમિકાને છીનવી છે. એક દિવસ આવો તારો આવશે.